तो अमदावादना प्रहलादनगर गार्डन ने समारकाम की जरूर है। छेल्ला 9 महीना थी गार्डन की दीवाल जर्जरित होवा छता कामगिरी नहीं थई रही। पांचा तळावनी दीवाल तूट्या बाद पण समारकाम नहीं थई रह्युं अने जे स्थिति छे जेमनी तेम छे। भारे वरसादना कारणे आ दीवाल तूटी हती। 15 दिवस पहला ज तंत्र द्वारा पतरा लगावामां आव्या हता त्यारे एएमसीए मात्र पतरा लगावीने ज संतोष मान्यो छे, परंतु हजू दीवाल बनावी नथी। तो नागरिको अने वृद्धो गार्डन में जवानुं टाळी रह्या छे कारण के तेमने जीवनुं जोखम छे। गार्डन में छेल्ला घणा समयथी दूषित पाणी आवतुं होवानी पण सतत फरियादो उठी रही छे। स्थानिक कोर्पोरेटर जयाबेन देसाई सुरेन्द्र खाचर गार्डन में रोज आवे छे तेवुं पण स्थानिको कही रह्या छे, परंतु हजू पण दीवाल बनती नथी। कोर्पोरेटरों ने रजूआत करी छता पण समारकामनी कामगीरी हाथ नथी धराई तेवुं पण स्थानिको कही रह्या छे। लगभग 9 महीनाथी अहींया आवुं छे। आ ચોમાસામાં ટોટલ બાળકો માટે પણ રિસ્કી છે એકદમ અંદર છે, અને પાણીની ગંદકી પણ કેટલી બધી તમે જોવો, આ બી જોવો તમે કેટલું બધું ગંદુ છે, બરાબર છે। અને કૂતરાઓ પણ એને ફરતા જ હોય છે, એવું નથી કે સાફ સફાઈ બી તમે જોઈ લો સર, કચરો એમને જ પડે છે અત્યાર સુધી, એટલે ઘણા બધા ઇસ્યુ છે અહીંયા। એવું નથી કે સાફ સફાઈના નામે બી અભાવ છે, પ્લસ તમારા સિક્યુરિટી પણ એવી નથી કે તમે કોઈ બી આવીને અહીંયા પાછળથી પણ ઘૂસી શકે છે વ્હીકલ લઈને, એવું છે। મેઇન દરવાજો લગભગ તમારો બંધ જેવો રહે છે, ત્યાં પણ માટી ડમ કરેલી છે લગભગ અઠવાડિયાથી। 9 મહિના થઈ ગયા છે અને રિપેર તો થવું જ જોઈએ, હજી સુધી રિપેર નથી કર્યું, એમસી વાળા કોઈ ધ્યાન આપતા નથી। બહુ પ્રોબ્લેમ થાય છે, એટલી ગંદકી છે કે અહીંયા ચાલવામાં એટલી તકલીફ થાય છે, અને હજી સુધી 9 મહિના થઈ ગયા, એ લોકોને ટાઈમ નથી મળ્યો, હમણાં 4 દિવસ પહેલા પતરા માર્યા છે। આવું હોવું ના જોઈએ, આ ગંદા પાણીનો નિકાલ હોવો જોઈએ, અહીંયા સ્વચ્છ પાણી અહીંયા ભરી અને કોઈ અહીંયા થોડું મોડેલાઇઝ કરવાની જરૂર છે, આ બધાની ના ચાલે આવી રીતે। આ બાબતે અમે અહીંયા મોર્નિંગ વોક કરવા આવીએ ત્યારે કોર્પોરેટર મે રજૂઆત કરી હતી, અને એ પ્રોબ્લેમ વચ્ચે સોલ્વ પણ થઈ ગયો હતો, જ્યારે પણ અમને એવું લાગે ત્યારે અમે જરૂર જણાય તો અમે ઇન્ફોર્મ તો કરીએ છીએ ના। જે કોર્પોરેટરો છે બરાબર, એ અહીંયા ખુદ વોકિંગમાં સવારે અહીંયા આવે છે, જોવે છે, પણ તો અભી કંઈ કરતા નથી। એમાં એક સુરેન્દ્રભાઈ કંઈ ખાચર કરીને છે, એમને ખુદને અહીંને ખબર છે, અમે ઘણીવાર રજૂઆત બી કરી છે લોકોનું, પણ એ લોકો કે હા અમે આગળ મોકલી દઈશું, એટલું જ કહે છે, એનાથી આગળ બીજું કંઈ કહેતા નથી। બીજા કોર્પોરેટર જયાબેન દેસાઈ કરીને છે, એ બી અહીં હોય છે, એ બી જોવે, પણ આંખ આડા કાન કરે છે, અને અહીંથી છે ને પબ્લિક, આમ પબ્લિકન ગટરનું દૂષિત પાણી આવી ગયું છે, એ છતાં પણ કંઈ કરતા નથી। આ નકરું તમે જોશો તો કાળું કમ એટલું બધું પાણી છે કે જે હાલત ખરાબ છે, લોકો આજુબાજુ રહીશો ને બહુ દુર્ગંધ મારી રહી છે, પણ એ છતાંય કોઈ નિકાલ કરતું નથી। એવું કારણ કે આજે અહીંયા પતરા લગાયા છે, એ બી 2 દિવસ પહેલા જ લગાયા છે। એકચ્યુઅલી હું બી અહીંયા જે વોકિંગ કરવા આવું છું, 9-1 વર્ષથી વોકિંગ કરવા આવું છું, પણ સેમ ટુ સેમ ગયા જે ચોમાસામાં આ હાલત થઈ હતી, હજુ સુધી સેમ ટુ સેમ એ જ હાલત છે, કોઈ બી એમાં કોઈ બી એ લોકોએ કોઈ એનાથી કોઈ લીધું નથી એક્શન, બરાબર। અને જયાબેન દેસાઈ અને જે આવે છે અહીંયા ચાલવા માટે, એ પણ કોઈ આ જોવે છે, ડેલી ડેલી જોવે છે, પરંતુ કોઈ બી એના ઉપર કોઈ બી એ લોકોએ એક્શન લીધું નથી હજુ બી। અમે બી મતલબ કે બહુ જ પ્રોબ્લેમ છે, અને અહીંયા બી મતલબ બધી રીતે જોવા જાવ તો એ લોકોને એક્શન લેવું જરૂરી છે અહીંયા। અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલું પાંચા તળાવ જે છે તે ગત ચોમાસાની અંદર વરસાદી પાણી ભરાવાના કારણે તૂટ્યું હતું, અને જેના કારણે આસપાસની સોસાયટીઓની અંદર પાણી પણ ભરાયા હતા, પરંતુ ગત ચોમાસા બાદ હજી સુધી આ પાંચા તળાવનું રિપેરિંગ જે કામ કરવાનું હોય છે તે કામ હજી સુધી નથી કરવામાં આવ્યું, જેનો આ એક પુરાવો કેમેરામાં જોઈ રહ્યા છો કે ગત ચોમાસા દરમિયાન આ જે જગ્યા જે તૂટેલી છે તે જગ્યાથી પાણીનું લીકેજ થયું હતું, અને સાથે આસપાસ આજુબાજુની જે સોસાયટીઓ છે ત્યાં પાણી ભરાયા હતા। તેમ છતાં તંત્ર દ્વારા હજી 9 મહિના વીતી ગયા, પરંતુ તેનું રિપેરિંગનું કામ હાથ નથી ધરવામાં આવ્યું। કોર્પોરેશન દ્વારા માત્ર ને માત્ર અહીંયા પતરા લગાવીને સંતોષ માન્યો હોય તેવું લાગી રહ્યું છે, અને આજે પતરા લગાવવામાં આવ્યા તે પણ અહીંના જે સ્થાનિક લોકો છે તેમનું કહેવું છે કે 15 દિવસ પહેલા જ આ પતરા લગાવવામાં આવ્યા છે, બાકી અત્યાર સુધી અહીંયા પતરા પણ નતા લગાવવામાં, આમને આમ જ આ પ્રકારે ખુલ્લું રાખવામાં આવ્યું હતું। આ સાથે અહીંયા આજે તળાવ જે છે તેની ફરતું એક બગીચો પણ બનાવવામાં આવેલો છે, જે બગીચાની અંદર અહીંના જે સ્થાનિક કોર્પોરેટરો જે છે સુરેન્દ્ર ખાચર અને જયાબેન દેસાઈ જે છે તે અહીંયા રોજ મોર્નિંગ વોક કરવા આવે છે તેવું પણ અહીંના જે સ્થાનિક લોકોનું કહેવું છે, અને સાથે જ તેમણે પણ અનેક રજૂઆતો કરી હોવા છતાં આ જે રિપેરિંગ જે કામ જે છે તે હજુ સુધી શરૂ કરવામાં નથી આવ્યું, અને જે અધિકારીઓ અને સાથે જે અહીંના જે સ્થાનિક કોર્પોરેટરો જે છે તે આંખ આડા કાન કરતા હોય તેઓ પણ અહીંના જે સ્થાનિક લોકો છે તે આક્ષેપ કરી રહ્યા છે। કેમેરામેન પ્રવીણ વાઘેલાની સાથે પ્રદીપ કચ્છ, વીટીવી અમદાવાદ।